અંબાના ગરબામાં ગુજરાતના યુવાનોથી લઈને વડીલો, મહિલાઓ, પુરુષો તમામ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ કરીને ગરબા અને ગરબા થકી ગુજરાતની આ સંસ્કૃતિ જ્યારે દેશ અને દુનિયા સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓ શાંતિપૂર્વક, આનંદપૂર્વક ગરબાનો આનંદ લઈ શકે, મા અંબાની ભક્તિ કરી શકે તે માટે નવરાત્રિ સમયસર શરૂઆત થાય અને વધુમાં વધુ સમય લોકો ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સૂચનથી પોલીસને બી ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારના ગરબે રમનાર લોકોને, ખેલૈયાઓને ખલેલ ના પહોંચે, નવરાત્રિનો આનંદ સૌ લોકો લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓમાં મદદગાર થવું. મુખ્યમંત્રીશ્રીની અને ખાસ કરીને આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે નાના લારીઓ હોય કે પાથરના પર રાત દિવસ કામ કરીને, મહેનત કરીને એ લોકો જેનું પોતાનું ઘરનું ગુજરાન ચાલતું હોય એવા લારી, પાથરનાવાલા, નાની દુકાનોવાલા, આ તમામ લોકો માટે આખા વર્ષમાં નવરાત્રિથી શરૂઆત થઈને દિવાળી સુધી એ પોતાના વેપાર માટેનો સૌથી મહત્ત્વનો દિવસો ગણાતા હોય છે. અને સામાન્ય રીતે આ દિવસોમાં વધુમાં વધુ વેપાર આ લોકોનો થાય તે માટે પોલીસને ખાસ સૂચન આપવામાં આવી છે કે કોઈ બી પ્રકારના લારીઓ, પાથરના કે નાની દુકાનોવાળાને વહેલું બંધ કરાવીને વ્યવસ્થાઓ ચલાવવાની બદલે વધુમાં વધુ સમય દુકાન ચલાવી શકે, વધુમાં વધુ લોકો એનાથી ધંધો કરી શકે અને આ બધું સંભાળીને બી લો એન્ડ ઓર્ડર ખૂબ સારી રીતે રાત્રે સચવાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે. કુલ મલાઈને ગુજરાત રાજી ખુશીથી મા અંબાના ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.